આપને જ્યારે ખાલી જગ્યાની માહિતી જોવાની હોય ત્યારે આપ જે વેબસાઇટ છે એની પર જશો ત્યારે અહીંયા એક નોટિસ બોર્ડ જેવું હશે, એની પર ખાલી જગ્યાની માહિતી માટે ક્લિક કરો. એની ઉપર આપ ક્લિક કરશો તો આપને આ રીતે એક માહિતી દેખાશે કે જેની અંદર વિષય, જિલ્લો, તાલુકો, પે સેન્ટરનું નામ અને સર્ચ બટન. હવે આપણે કેવી રીતે સર્ચ કરવું કે આપ જો ધોરણ 1 થી 5માં કાર્યરત હો અથવા ધોરણ 6 થી 8માં વિષયો સાથે કાર્યરત હો તો આપે ધોરણ 1 થી 5 વિષય તરીકે સિલેક્ટ કરવો અથવા ભાષા, ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન 6 થી 8 માટે છે એ સિલેક્ટ કરવું. એ સિલેક્ટ કર્યા બાદ બીજું સ્ટેપ જિલ્લો પસંદ કરો કે આપ કયા જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવો છો. એ સિલેક્ટ કરતા બાજુમાં તાલુકો છે, એ તાલુકા દેખાશે જે તે જિલ્લો સિલેક્ટ કરવાથી, અને એ તમામ તાલુકામાંથી આપ જે તાલુકામાં જગ્યા જોવા માંગો છો એ તાલુકાનું નામ સિલેક્ટ કરતા તેના પે સેન્ટરનું નામ આવશે, અને પે સેન્ટરની અંદર આપની તાલુકામાં જે પણ પે સેન્ટર અવેલેબલ હશે જેમાં ખાલી જગ્યા છે એ પે સેન્ટરના નામ દેખાશે, અને એમાં પછી સર્ચ બટન ઉપર ક્લિક કરતા આપને આ રીતે દરેક વિગત સ્ક્રીન ઉપર જોવા પડશે. એટલે કે શાળાનો ડાયસ કોડ, શાળાનું નામ, એમાં કેટલી જગ્યા ખાલી છે એ પણ જોવા મળશે. ધોરણ 1 થી 5ની, 6 થી 8માં ભાષા, ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, આ રીતના આપને માહિતી દરેક તાલુકા, પે સેન્ટર અને જિલ્લા વાઇઝ આપ જોઈ શકશો વેબસાઇટ દ્વારા. આ ગણિત વિજ્ઞાનની માહિતી છે કે ગણિત વિજ્ઞાનમાં કેટલી માહિતી રહેલી છે. આ જે સ્ક્રીન દેખાય છે એ સ્ક્રીન મોબાઈલ યુઝર્સ માટે છે કે આપ આ એપ્લિકેશનનો ઉપયોગ મોબાઈલ દ્વારા પણ કરી શકશો કે જેની અંદર આપણે મોબાઈલ દ્વારા સર્ચ કરી અને દરેક માહિતી, અત્યારે આજકાલ સ્માર્ટફોન છે તો એની અંદર આ વસ્તુનો ઉપયોગ પણ કરી શકાશે અને ખાલી જગ્યાઓની માહિતી આપ જોઈ શકશો. ત્યારબાદ સ્ટેપ બીજું કે ઓનલાઈન અરજીપત્રક કેવી રીતે કરવું કે ઓનલાઈન અરજીપત્રકમાં કેવી રીતે ફોર્મ ફિલ કરવું, તો એ બાબતની સમજ માટે આપણે જોઈ લઈએ પહેલા કે પહેલાં એક આખું એક બ્લેન્ક ફોર્મ જોઈ લઈએ કે જેનાથી આપણને ખ્યાલ આવે કે કઈ બાબતોને આપણે ફિલઅપ કરવાની છે, ફોર્મ ભરવા માટે જરૂરી છે. આપણે જગ્યાઓ જોઈ લીધી, ખાલી જગ્યાઓ. હવે આપ બદલી કરવા માટે ફોર્મ ભરવા ઈચ્છો છો તો આપણે વેબસાઇટ ઉપર જઈ અને એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે, અને એપ્લાય ઉપર ક્લિક કરતા તમારો હાલનો જે જિલ્લો છે એને પસંદ કરવાનો રહેશે. તો તમારો હાલનો જિલ્લો પસંદ કરો, એ જે બટન અહીંયા આપેલું છે એની અંદર તમે સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે આપને આ રીતે જિલ્લાનું લિસ્ટ, જિલ્લા અને મહાનગરપાલિકાનું લિસ્ટ દેખાશે જેની અંદર આપ જે પણ જિલ્લામાં કાર્યરત હો શિક્ષક તરીકે, તો આપ એ જિલ્લા ઉપર ક્લિક કરશો અને ક્લિક કરતા સબમિટ કરતા આપને આ રીતનું એક ફોર્મ ખુલશે. આ ફોર્મની અંદર જે માહિતી માગી છે બેઝિક ઇન્ફોર્મેશન છે કે જે આપણે બધાને પોતાની માહિતી તરીકે ખ્યાલ જ હોય, તો એ માહિતી આપવાની હશે. એમાં પહેલાં શાળાનો પ્રકાર છે, પ્રાથમિક કે ઉત્તર પ્રાથમિક, આપ કઈ પ્રકારમાં કામ કરો છો, ધોરણ 1 થી 5 હોય તો પ્રાથમિક, 6 થી 8માં કામ કરતા હોય તો ઉત્તર પ્રાથમિક, અને બીજી બાબત કે પ્રાથમિકમાં કામ કરતા હશો, ક્લિક કરશો એટલે ધોરણ 1 થી 5 ઓટોમેટિકલી આવી જશે, પણ ત્યારબાદ ઉત્તર પ્રાથમિકમાં કામ કરતા હશો તો આપને વિષય પણ પસંદગી કરવાની રહેશે, એટલે કે ભાષા, ગણિત વિજ્ઞાન કે સામાજિક વિજ્ઞાન ઉપર ક્લિક કરવાનું રહેશે, અને એ ક્લિક કરતા આપણને નીચેનું ફોર્મ ભરાતું રહેશે. ત્યારબાદ શિક્ષકનું ગુરુનામ, અટક, નામ, પિતા પતિનું નામ, જાતિ મેલ ઓર ફિમેલ, શૈક્ષણિક લાયકાત જેમાં પીટીસી હોય, એચએસસી હોય, ગ્રેજ્યુએટ હોય, તાલીમી સ્નાતકમાં પીટીસી, બીએડ, આ જે તાલીમી સ્નાતક બતાવવાનું છે એ આપ અહીંયા બતાવી શકશો. ત્યારબાદ પાન કાર્ડ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, હાલની શાળાનો ડાયસ કોડ, કે હાલની શાળાનો ડાયસ કોડ એ આપણે બધાને જે ખ્યાલ હોય, પોતે જે શાળામાં કામ કરી રહ્યા છો એટલે એ શાળાનો ડાયસ કોડ આપણે એન્ટર કરશું એટલે શાળાની તમામ વિગત ત્યાં દર્શાવી દેશે. એમાં શાળાનું નામ, તાલુકાનું નામ અને ગામનું નામ, આ બધી વસ્તુઓ દેખાશે. એના પછી પે સેન્ટરનો ડાયસ કોડ, કે આપ જે શાળામાં કાર્યરત છો એનું પે સેન્ટર જે છે એનો ડાયસ કોડ ખાસ બતાવવો જરૂરી છે, કારણ કે જ્યારે ખાલી જગ્યાઓની અંદર એ દર્શાવવાનું થાય ત્યારે પે સેન્ટર એ નજીકની શાળા દર્શાવે છે, એટલે પે સેન્ટરમાં રહેલી શાળાઓની માહિતી અહીંયા આપી શકાય, એટલા માટે પે સેન્ટરનો ડાયસ કોડ
આપ જે શાળામાં કામ કરો છો એનું પે સેન્ટર હોય એનો ડાયસ કોડ અહીંયા દર્શાવો, અને એ પણ માહિતી ઓટોમેટિકલી ડેટાબેઝમાંથી આવી જશે. ત્યારબાદ જન્મ તારીખ, ખાતામાં દાખલ તારીખ, હાલની શાળામાં દાખલ તારીખ, જો વધ હોય તો મૂળ શાળાની દાખલ તારીખ. ખરી બાબત આ છે કે આપ કયા પ્રકારની બદલી ઈચ્છો છો. આ બધી ઉપરની બાબત તો બેઝિક ઇન્ફોર્મેશન હતી, પણ આપ કયા પ્રકારની બદલી ઈચ્છો છો, વધ છે કે માંગણી છે. વધની બદલીમાં તો મૂળ શાળા પરતમાં જ ક્લિક થઈ જશે, પણ માંગણી હોય તો એ માંગણીમાં પણ અગ્રતા બદલી છે કે સિનિયોરિટી છે, અને એ પ્રમાણે આપને ક્લિક કરવાનું રહેશે. રેડિયો બટન ઉપર આપ ક્લિક કરતા વધ ઉપર કરશો તો મૂળ શાળા પરત આવશે, બીજા બધા ઓપ્શન્સ બંધ થઈ જશે આપના માટે, અને માંગણીની બદલી માંગશો તો અગ્રતા બદલી અથવા તો સિનિયોરિટી બદલી ઉપર આપ કાર્યરત કરી શકશો. હવે અગ્રતા બદલી, બદલીઓ કેટલા પ્રકારની છે એની બાબતની ચર્ચા કરીએ કે હવે બદલીનો પ્રકાર. તો એમાં વધની બદલી છે, તેમાં આપને આ રીતનું સ્ક્રીન દેખાશે કે મૂળ શાળા પરત અને એની અંદર વધના આદેશની તારીખ, શાળાનું નામ, વધની શાળામાં મૂળ શાળાનો ડાયસ કોડ, એટલે ઓટોમેટિકલી ડેટાબેઝમાંથી શાળાનું નામ અને તાલુકાનું અને ગામનું નામ આવી જશે. અને ત્યારબાદ નીચે એક બાહેધરી પત્રક, કે આથી હું બાહેધરી આપું છું કે આ બધી વિગતો મેં સાચી અને સંપૂર્ણ ભરેલી છે, તો એ કરી અને આપને સબમિટ કરવાનું રહેશે. આ બદલીનો પહેલો પ્રકાર વધ. બીજી બાબત કે માંગણીની બદલીમાં અગ્રતા બદલી હોય અને એમાં આપણે અગ્રતા બદલીની અંદર ચાર ઓપ્શન છે કે વિધવા, અપંગ, દંપતી અને વાલ્મિકી. તો એમાં વિધવા ઓપ્શનની અંદર આપણે એક સોગંદનામું આપવું પડે છે, એની અંદર આપણે હા કરવાનું છે. ત્યારબાદ આપણે પિયર કે સાસરી કયા જગ્યાએ આપણે બદલી માંગી રહ્યા છો તાલુકાની, તો એ બાબતની તાલુકાનું નામ અને પગાર કેન્દ્ર આ દર્શાવશો. એટલે આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે એ પ્રમાણે જે પણ શાળાઓ હશે જે તે પે સેન્ટરમાં ખાલી જગ્યાઓ, અને બીજું આપના વિષય સાથે સુસંગત, એટલે કે ધોરણ 1-5ના હો તો ધોરણ 1-5ની, ધોરણ 6-8માં હો અને ભાષાના શિક્ષક હો, ગણિત વિજ્ઞાનના શિક્ષક હો કે સામાજિક વિજ્ઞાનના શિક્ષક, તો એ પ્રમાણેની શાળા જગ્યા તમને ડિસ્પ્લે થશે જો ખાલી જગ્યા હશે તો, નહીં તો તમે જે તે પે સેન્ટરમાં એ શાળાઓ દેખાશે નહીં. એટલે આપણે વિધવા ઓપ્શનમાં આટલી માહિતી આપણે સાથે રાખવાની રહેશે. ત્યારબાદ બદલીમાં પ્રકાર છે અગ્રતા બદલીમાં અપંગ. અપંગની અંદર 40% કે તેથી વધુ શારીરિક વિકલાંગતા માટે સિવિલ સર્જનનું જે પ્રમાણપત્ર ધરાવતા હો એ આપણે આપવાનું છે, અને એમાં આપણે હા ઓપ્શન ઉપર ક્લિક કરી અને આપણે સબમિટ ફોર્મ કરવાનું છે. પછીનો બદલીનો પ્રકાર છે માંગણી અને અગ્રતા બદલીમાં શિક્ષક દંપતી. આમાં બે પ્રકાર છે, શિક્ષક દંપતી અને સરકારી દંપતી. તો એમાં શિક્ષક દંપતીની અંદર આપણે શાળાનું નામ, તાલુકો અને એના તાલુકાનું નામ અને પગાર કેન્દ્રનું નામ દેખાતા આપણને શાળાની માહિતી નીચે જે પે સેન્ટરમાં શાળાઓ ખાલી હશે એમાં આવી જશે. શિક્ષક દંપતીમાં એવું છે કે નજીકની શાળા હોવી જોઈએ, તો નજીકની શાળાઓની ખાલી જગ્યાઓની માહિતી આપ ઓનલાઈન જોઈ શકો છો, જોઈ શકતા હશો એ વખતે, એટલે આપણે એમાંથી જોઈ અને પછી જ આપણે આ શાળાઓ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ સરકારી દંપતી. સરકારી દંપતીની અંદર પતિ કે પત્ની નોકરી કરતા હોય તે ગામની શાળા અથવા નજીકની શાળાની માહિતી દર્શાવવાની છે. કચેરી અને સંસ્થાનું નામ ખાસ દર્શાવવાનું છે કે આપ કઈ જગ્યાએ આપના પતિ કે પત્ની કામ કરી રહ્યા છે, જિલ્લા શિક્ષણ કે નગર શિક્ષણ સમિતિના વિસ્તારમાં ફરજ બજાવી રહ્યા છે એ બાબત પણ ખાસ ધ્યાને લેવાની છે, અને એ બાબત અહીંયા ફોર્મમાં ભરી અને પછી ફોર્મને સબમિટ કરવાનું છે. એટલે આ સરકારી દંપતી માટેનું ફોર્મ ફિલઅપ છે. ત્યારબાદનો પ્રકાર છે માંગણી અગ્રતા બદલી વાલ્મિકી, કે જેમાં આપણે વાલ્મિકી હોવાનું પ્રમાણપત્ર હોય એમાં આપણે હા આપવાનું છે અને સબમિટ કરો એટલે આપનું ફોર્મ સ્વીકારાઈ જશે. અને એક જે આપણી સિનિયોરિટી પ્રમાણે બદલી જે થવાની છે કે માંગણીમાં કોઈ મૂળ શાળા પર તે અગ્રતા બદલી નથી તો એક સિમ્પલ સિનિયોરિટી બદલી આપણે કરી માગી શકીએ છીએ. તો એ સિનિયોરિટી બદલી ઉપર ક્લિક કરવાથી આપની પાસે જે જન્મ તારીખ, ખાતામાં દાખલ તારીખ અને હાલની શાળામાં જે દાખલ તારીખ હોય એ તારીખ ઉપર આ સિનિયોરિટી જે આપણે 23/5/2012નું જે જીઆર છે એના આધારે આ કાર્યરત થશે પ્રોગ્રામ. હવે જે બતાવી રહ્યો છું એ માહિતી ભરેલ અરજીપત્રક છે કે જેમાં આપણે આ રીતે માહિતી ભરવાની છે. એમાં આપને શાળાનો પ્રકાર બતાવવાનો છે, વિષયનું નામ એટલે કે જે ધોરણ 1-5 હોય તો એ અથવા 6-8 હોય તો સબ્જેક્ટ. ત્યારબાદ આપને નામ લખવાનું છે ઇંગ્લિશમાં. ત્યારબાદ જાતિ, શૈક્ષણિક લાયકાત, તાલીમી લાયકાત,
પાન કાર્ડ નંબર મરજિયાત છે, છતાં પણ આપ આપો તો કોઈ વાંધો નથી. મોબાઈલ નંબર, ઈમેલ આઈડી ખાસ આપજો, ક્યાંક કોઈ પણ કાર્યરત કંઈ મુશ્કેલી હોય તો કોન્ટેક કરી શકાય. ઓકે, ત્યારબાદ હાલની શાળાનો ડાયસ કોડ એ ફક્ત અહીંયા એન્ટર કરવાનો છે, એટલે ઓટોમેટિક આ રીતે માહિતી આપને સ્ક્રીન ઉપર દેખાશે એ વખતે, અને આપ એ વેરીફાઈ કરી શકો કે આ શાળા મારી જ છે. ત્યારબાદ પે સેન્ટરનો ડાયસ કોડ, જે આપની શાળામાં આપની શાળા છે પે સેન્ટરના અંડરમાં આવે છે, એ પે સેન્ટરનો ડાયસ કોડ ખાસ લખો. આ બાબત લખ્યા પછી સબમિટ કરવાથી અહીંયા એક બટન છે, આથી હું માહિતી આપું છું, એના ઉપર ખાસ ક્લિક કરો. એ ક્લિક નહીં કરો તો ફોર્મ સબમિટ નહીં થાય. એટલે આપ આમાંથી કોઈ પણ ઓપ્શન ચૂકી જશો તો તમને ઓનલાઈન હેલ્પ મળશે, ત્યાં ટિપ્સ મળશે કે તમે આ કોઈ ભૂલ કરી છે કે જે સુધારી લો. એક બીજી બાબત કે વધની બદલી અને માંગણીની બદલી, એ બંનેમાં એક વસ્તુ ખ્યાલ છે બધાને જ કે 2 વર્ષની અંદર હોય તો આપણે મૂળ સ્થળ પરત વધની બદલી કરી શકીએ છીએ, અને 3 વર્ષથી ઉપર હોય એવા શિક્ષકો આપણે માંગણીની બદલી માંગી શકીએ છીએ. એટલે એ પ્રમાણે અહીંયા જે આપ તારીખો એન્ટર કરશો તેમાં આપને ફોર્મ જ આપને કહી દેશે કે આપની આ તારીખ સાચી છે ખોટી છે, કે આપ જે ભરી રહ્યા છો માહિતી દર્શાવશે. ત્યારબાદ આપ સબમિટ કરશો, અને ફોર્મ સબમિટ કર્યા પછી આ ફોર્મ ભરવાની બાબતે, હવે ફોર્મ સબમિટ થયા પછી આપણને એક એપ્લિકેશન નંબર જનરેટ થશે. આ નંબર અને જન્મ તારીખ, આ 2 વસ્તુ ખાસ આપણે નોંધી રાખવાની રહેશે આપે જે ફોર્મ ભર્યું છે બદલી માટે એના માટે, કારણ કે આ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ આ 2 વસ્તુથી જ પછી આગળની જે પ્રોસિજર છે એ કાર્યરત થશે. એટલે બેઝિક ઇન્ફોર્મેશન એક વખત નખાઈ ગઈ, પછી ઇન્ફોર્મેશનને જો સુધારા વધારા કરવા હોય તો આપ સુધારા વધારા કરી શકશો. એપ્લાય પછીનું બીજું સ્ટેપ છે એડિટ, કે એડિટની અંદર એપ્લિકેશનમાં કદાચ કંઈ ભૂલ થઈ ગઈ, તારીખ ખોટી નખાઈ ગઈ, કે શાળાનું કંઈક ખોટું નખાયું, અથવા તો કોઈ ઇન્ફોર્મેશન ખોટી નખાઈ ગઈ ભૂલથી, તો આપ એ સુધારો કરવા માટે એડિટમાં જઈ અને આપે જે એપ્લિકેશન નંબર જનરેટ થયો હતો એ નંબર અને જન્મ તારીખ આપની એ નાખી અને સબમિટ કરશો તો આપને એ ફોર્મ ફરીથી સુધારા કરવા માટે ઓપન થશે, જે અગાઉ આપણે જોઈ ચૂક્યા છીએ એ રીતે. અને એમાં આપણે સુધારા કરી ફરીથી પાછું આપણે આથી માહિતી આપવું છે એમાં ક્લિક કરી અને સબમિટ કરશો, એટલે એ સેમ નામે સેમ એપ્લિકેશન નંબર ઉપર એ ફોર્મ ફરીથી સુધારાવાળું ફોર્મ સબમિટ થઈ જશે. સુધારા બાદ પણ આવી એક સૂચના આવશે કે તમારો સુધારો સ્વીકારી લીધેલો છે અને માન્ય તમારી જન્મ તારીખ આ છે, એ બધું નોંધી લેવું એ ખાસ ધ્યાન રાખજો. બીજું સ્ટેપ કે એક વખતે અરજી ફોર્મ ભરી દીધું અને માહિતી સાચી ભરી દીધી, ત્યારબાદ આપણે ફોટો અને સાઇન અપલોડ કરવાના છે. તો ફોટો અને સાઇન અપલોડ કરવા માટે મેં આપને પહેલો કહ્યું એ પ્રમાણે કે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ આ બંને વસ્તુને આપણે નોંધી રાખવાની છે, કે જેનો ઉપયોગ વારંવાર થશે તો એ એપ્લિકેશન નંબર અહીંયા લખી દેવાનો રહેશે, જન્મ તારીખ આપવાની રહેશે. જો જન્મ તારીખ કદાચ ખોટી લખો તો કમ્પ્યુટર ઓટોમેટિકલી કહેશે કે આપની જન્મ તારીખ ખોટી છે, અથવા તો એપ્લિકેશન નંબર ખોટો લખશો તો એ કમ્પ્યુટર આપણને બતાવશે. એટલે આપ સાચી જન્મ તારીખ અને જે ફોર્મમાં ભરેલી છે એ જન્મ તારીખ અને એપ્લિકેશન નંબર આ બંને વસ્તુ આપી અને સબમિટ કરવાથી આપણને ફોટો અને સહી અપલોડ કરવા માટેની સૂચના આપશે. ફોટો અને સહી અપલોડ કરવા માટેમાં એવું છે કે જેપીજી ફોર્મેટમાં ફોટો હોવો જોઈએ, જેનું સાઇઝ ફોટો અને સિગ્નેચરની સાઇઝ 20 KB વધારે ન હોવી જોઈએ, અને અહીંયા જે ફોટો ઓપ્શન આપેલું છે એ ફોટો ઓપ્શન ઉપર ચૂઝ ફાઇલમાં કરી ફોટો ઓપ્શન ઉપર જઈ અને ચૂઝ ફાઇલમાં ક્લિક કરો, એટલે આપણું જ્યાં ફોટો સોફ્ટ ફાઇલ મળી હશે એ લોકેશન ઉપર જઈ અને ફોટો ક્લિક કરવાથી આપણે અહીંયા ફોટો લિંક કરી શકશો. સાઇનમાં પણ એ રીતે 20 KBથી ઓછી સાઇઝની તમારી સાઇનની JPG ફાઇલ હોવી જોઈએ, જે આપણે અહીંયા આગળ સૂચના આપી છે એ પ્રમાણે લિંક કરી શકશો. અને ત્યારબાદ ફોટો અને સાઇન જ્યારે ચૂઝ કરશો ત્યારે આપને આ રીતનું એક સ્ક્રીન દેખાશે, અને એમાં આપણે સેવ ઓપ્શન આપવું પડશે. ફોટો અને સહી અપલોડ કર્યા બાદ સેવ કરો એ ઓપ્શન ઉપર ક્લિક કરશો, એટલે આપણને આ રીતે કમ્પ્લીટલી ફોટો અને સાઇન દેખી શકાશે. જ્યારે જે પણ કાર્ય પૂરું થાય છે એની અંદર એક મેસેજ પણ આવતા હશે કે આપે ફોટો અને સાઇન અપલોડ કરી દીધી છે સક્સેસફુલી. હવેની ખાસ બાબત અને મહત્વની બાબત કે આ કામ જે કર્યું આપણે એ બેઝિક ઇન્ફોર્મેશન હતી આપણી,
કે આપની માહિતી લીધી, શાળાની માહિતી લીધી, આપનો ફોટો અને સાઇન લીધું અને હવે શાળા પસંદગી, શાળા પસંદગીમાં આપને ખાસ ધ્યાન રાખવાનું છે કે જે આપ શાળા પસંદ કરો અથવા તો જેટલી પણ શાળા પસંદ કરો એ કરતાં વધારે તો એ શાળામાં સિનિયરિટી પ્રમાણે જે ક્રમ આવતો હશે એ પ્રમાણે એ શાળા આપને ફાળવવામાં આવશે. એટલે કે કમ્પ્યુટર સિસ્ટમની મદદથી એટલે શાળા પસંદગીની બાબતને ખાસ ધ્યાનથી ધ્યાનમાં રાખવા જેવી છે. અહીંયા જ્યારે શાળા પસંદગીમાં પ્રેફરન્સીસ કરવાના હોય ત્યારે આપને ફરીથી એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ આપવાની છે. એના બાદ આપ સબમિટ કરશો એટલે આપને આ રીતનું એક સ્ક્રીન દેખાશે જેની અંદર ડાબી બાજુએ જે શાળામાં ખાલી જગ્યા છે અને આપ જે વિષયના અથવા તો જે ધોરણના 1-5 છો, પ્રાથમિક કે ઉચ્ચ પ્રાથમિકમાં શિક્ષક તરીકે ફરજ બજાવો છો, તો આપે જે ફોર્મમાં બેઝિક ઇન્ફોર્મેશન ભરી હશે એ પ્રમાણેની જ સબ્જેક્ટની જગ્યાઓ અહીંયા આવશે. એટલે કે ધોરણ 1-5 માહિતી હશે તો એ પ્રમાણે જ અહીંયા શાળાઓ દેખાશે કે જે શાળાઓ આપ જોઈ શકો છો ડાબી બાજુ, કે અત્યારે હાલ 2 શાળા મૂકેલી છે ડેમોન્સ્ટ્રેશન માટે, પરંતુ એમાં જેટલી પણ ખાલી જગ્યાઓ હશે એ તાલુકામાં જિલ્લામાં એ માહિતી આપ કયા પ્રકારની બદલી કરવા ઈચ્છો છો એ પ્રમાણે અહીંયા ડિસ્પ્લે થશે. એટલે ઘણી વખત ગત વર્ષે કે એના આગલા વર્ષે એવું હતું કે ઘણા કે મને કોઈ શાળા દેખાતી નથી, પણ એવું નથી, શાળાઓ બધી અંદર હોય જ છે, પણ ધોરણ 1-5 સિલેક્ટ કર્યું હોય અથવા ધોરણ 6-8 આપે ભાષા સિલેક્ટ કર્યું હોય અને બીજું કે એમાં ખાલી જગ્યા ના હોય તો એ શાળાઓ દેખાય નહીં. જે જગ્યાઓ ખાલી હોય, ગણિત વિજ્ઞાનની ખાલી હોય કે સામાજિક વિજ્ઞાનની ખાલી હોય, તો એ જગ્યાઓ જ આપ અહીંયા જોઈ શકશો. એ સિવાય શાળાની અંદર અહીંયા શાળાની ઇન્ફોર્મેશનમાં એ બધી માહિતી આપ જોઈ શકશો નહીં. ત્યારબાદ આ શાળા પસંદગીમાં નીચે એપ્લિકેશન નંબર, શિક્ષકનું નામ, શાળાનું નામ અને આ સૂચના ખાસ આપ વાંચી લેજો કે જેનો ફેરફાર થઈ શકશે નહીં. અને ત્યારબાદ આપ સબમિટ કરવાનું છે, પણ હજી શાળા પસંદગી કરીએ આપણે તો શાળા પસંદગી કરવા માટે અહીંયા જે પ્લસનું બટન છે એની ઉપર ક્લિક કરશો એટલે પર્ટિક્યુલર શાળા આપણે 10 શાળા બતાવતી હશે લિસ્ટમાં, તો જે પ્લસ ઉપર ક્લિક કરશો એ શાળા તમારી રાઈટ સાઈડ આવી જશે જમણી બાજુ, અને એ શાળા જમણી બાજુ જે આવે છે એ આપની પસંદગી કરેલી શાળા છે. કે આપની પાસે 10 શાળાનું લિસ્ટ હોય પણ આપણે ફક્ત 2 શાળા પસંદ કરવી છે જેમાં આપ જવા ઈચ્છતા હો, તો એ જ શાળાને ક્લિક કરવાની રહેશે, બીજી 8 શાળાને છોડી દેવાની. કે આપ ધારો કે એક જ શાળામાં જવા ઈચ્છતા હો તો 10-9 શાળાને આપણે છોડી દેવાની રહેશે અને એક જ શાળાને સિલેક્ટ કરવાથી એ ક્રમમાં આવી જશે. પણ હા, આપ એક કરતાં વધારે જેટલી પણ શાળા બતાવી હોય એટલી તમામ શાળાઓ સિલેક્ટ કરી શકો છો, એમાં કોઈ આપણે નક્કી નથી કે આપણે 2 શાળા જ પસંદ કરી શકીએ, 3 શાળા જ પસંદ કરી શકીએ કે 5 શાળા. એમાં જેટલામાં ખાલી જગ્યા હોય અને આપના વિષયની હોય, આપના ધોરણની હોય, તો એ શાળાની અંદર આપ એ શાળાઓ ધારો કે 10 બતાવી હોય, 25 બતાવી હશે, 50 શાળાઓ, તે 50-50 શાળાનું લિસ્ટ આપ એડ કરાવી શકો છો. પરંતુ એક બાબતની ખાસ ધ્યાન રાખવાની કે એ જે શાળાઓ આપ એન્ટર કરશો તો એ તમામ શાળાઓમાંથી જે શાળામાં સિનિયરિટીવાળા આપથી આગળ હશે એ લોકોને ફાળવાઈ જશે, પરંતુ જે છેલ્લી શાળા હશે એ આપના ભાગે આવશે અને એના નામનો ઓર્ડર કમ્પ્યુટરવાઇઝ જનરેટ થઈ જશે અને જેનાથી પછી ભવિષ્યમાં કદાચ કોઈ મુશ્કેલી ના પડે. એટલા માટે આપ જે શાળામાં જવા ઈચ્છતા હો એ જ શાળાને સિલેક્ટ કરી અને બદલીના પસંદગીમાં એટલે કે શાળાની પસંદગીમાં આપજો. હવે અહીંયા સિલેક્ટ કર્યા પછી શું થાય છે જોઈએ આપણે સ્ક્રીન ઉપર, કે અહીંયા મેં બંને શાળા પસંદ કરી લીધી. પહેલી કરી છે 117-4 વાળી અને બીજી કરી છે 0729 વાળી. હવે આ બંને શાળામાંથી કદાચ એવું થાય કે વિચાર બદલાયો અને આપણે કોઈ શાળા રિમૂવ કરવી છે, તો અહીંયા રેડ બટન છે એ ડિલીટનું ઓપ્શન છે, કે જે ઓપ્શન ઉપર ક્લિક કરવાથી એ શાળા પાછી યોગ્ય જગ્યાએ ગોઠવાઈ જશે અને આપની પાસે એક જ શાળાનું સિલેક્શન રહેશે. ક્યારેક એવું બને કે આપણે 2 શાળા સિલેક્ટ કરી, 3 શાળા સિલેક્ટ કરી અને એનો ક્રમ બદલવો છે. એ શાળા ધારો કે અત્યારે હાલ 117 નંબરની શાળાનો ક્રમ 1 છે અને 029 નંબરનો ક્રમ 2 છે, પણ મારે કદાચ બદલવું હોય કે ના મને 2 નંબરની શાળા પહેલા નંબરે જોઈએ છે, તો એ પ્રેફરન્સીસ બદલવા માટે અહીંયા જે એરો કી આપેલી છે એ એરો કી ઉપર ક્લિક કરશો એટલે આપ આ રીતે શાળાનો ક્રમ બદલાતો જોઈ શકશો. ફરીથી બતાવી દઉં કે આપણે આ 2 શાળા સિલેક્ટ કરેલી હતી,
અને એનો ક્રમ બદલી અને આપણે આ રીતે ફેરફાર કરી દીધેલો છે. આપને શાળા ડિલીટ કરવી હોય તો પણ કરી શકો છો, પણ ઓછામાં ઓછી એક શાળા તો પસંદગી કરવી પડશે અને ત્યારબાદ સબમિટ આપી દેશો એટલે આપને આ રીતનો એક મેસેજ આવી જશે કે આપની શાળાના પ્રેફરન્સીસ એટલે કે આપની શાળાની પસંદગી સેવ થઈ ગઈ છે. ત્યારબાદ આગળની બાબત, શાળાની પસંદગી બહુ ચોકસાઈપૂર્વક કરવી જરૂરી છે, એના માટેના કારણો મેં આપને કહી દીધા છે. હવેની ખાસ બાબત કે આ જે એપ્લિકેશન છે એની અંદર આ ત્રણેય કામ થઈ ગયા, આપણે એપ્લાય કર્યું, સુધારા કર્યા, ફોટો સાઇન અપલોડ કર્યું, શાળાની પસંદગી કરી અને ત્યારબાદ આ એપ્લિકેશનને કન્ફર્મ કરવી પડશે. તો કન્ફર્મ કરવા માટે પણ આપણે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ આ બંને વસ્તુ આપશો કન્ફર્મ ઓપ્શનમાં જઈને, અને ત્યારબાદ આપણે કન્ફર્મેશન એપ્લિકેશન પ્રિવ્યૂ દેખાશે કે જેની અંદર આપણો એપ્લિકેશન નંબર હશે, જનરેટ થયેલો આપણું નામ હશે, જે બેઝિક ઇન્ફોર્મેશન છે, અને બીજું શાળા પસંદગી, આપને કયા પ્રકારની બદલી માંગી છે એ પણ બતાવશે. આ દરેક બાબતો આ એક કન્ફર્મેશન કરશો એટલે એપ્લિકેશન પ્રિવ્યૂમાં ઓન સ્ક્રીન દેખાશે, એટલે કદાચ કોઈ ભૂલ આમાં દેખાતી હોય આપણે તો એ સુધારો કરવા માટે આપ ફરીથી એડિટમાં જઈ શકો છો અને સુધારો કરી અને ત્યારબાદ છેલ્લે કન્ફર્મેશન ફરીથી પ્રિવ્યૂ જોઈ અને સબમિટ કરશો ત્યારબાદ જ એપ્લિકેશન કન્ફર્મ થશે. બીજી બાબત કહી દઉં કે આપણે બધી જ પ્રોસેસ કરીએ સર, પણ એપ્લિકેશન જો કન્ફર્મ નહીં કરેલ હોય તો એ એપ્લિકેશન અહીંયા બદલી માટે પાત્ર ગણાશે નહીં, એટલે આપને છેલ્લે એપ્લિકેશન કન્ફર્મ કરવી જરૂરી છે. આ પ્રિવ્યૂની અંદર આપ જોઈ શકો છો એ પ્રમાણે એપ્લિકેશન નંબર છે, આપ શાળાનો પ્રકાર પણ જોઈ શકો છો, જન્મ તારીખ, જાતિ, ફોન નંબર, હાલની શાળાની માહિતી જેમાં આપની શાળાનું પે સેન્ટરની માહિતી, ત્યારબાદ આપે જે બદલી માંગી છે એની અંદર માગણીમાં પણ કયો પ્રકાર છે એ પણ બતાવ્યું છે, અને આપે કઈ શાળાઓ પસંદ કરી છે, જે બે શાળા પસંદ કરી હતી એ બે શાળાનું લિસ્ટ બતાવે છે, આપ 25 કરી હશે તો 25નું લિસ્ટ બતાવશે, તો એ શાળાનો ક્રમ આપ ચોકસાઈથી ચકાસી લેજો. બીજી બાબત એ ખાસ કહી દઉં કે આ જે શાળાનો ક્રમ પસંદગી જે કરીએ છીએ આપણે એમાં ખાસ ધ્યાન એ રાખવું, કારણ કે જે શાળાની પસંદગી થયેલી હોય એટલે કે જે ક્રમમાં શાળા હશે એ ક્રમમાં આપને એલોટ કરવામાં આવશે. આ બાબત ખાસ ધ્યાન રાખજો કે જે શાળાની પસંદગી આપણે કરેલી હશે ક્રમમાં એ ક્રમની આધારે આપની બદલી ક્રમમાં એ શાળાને પ્રેફરન્સી તરીકે સિલેક્ટ કરવાની કમ્પ્યુટર ચકાસણી કરશે, એટલે ક્રમ જો ઉપર નીચે હશે તો એ પ્રમાણે જ આપણે એ શાળા પ્રત્યે આપની સિનિયોરિટીને ધ્યાનમાં લઈ અને બીજા જે બદલી માટે જે લોકો એપ્લિકેશન કરી છે એ લોકોની સિનિયોરિટીને ધ્યાનમાં લઈને એ શાળાઓની ફાળવણી કમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી કરવામાં આવશે. કન્ફર્મેશન એપ્લિકેશન કર્યા બાદ આપણે એપ્લિકેશનને પ્રિન્ટ કરવાની છે. જો કોઈ કાર્ય રહી ગયું હશે, આ સ્ક્રીન એટલા માટે બતાવ્યો છે પ્રિન્ટ લેતા પહેલા કે આ પ્રિન્ટ લેવાની કામ કરશો તો આપને તરત જ કહી દેશે કે ફોટોને સહી અપલોડ નથી કર્યા. ક્યારેક કોઈ વખત સર્વર થોડું બિઝી હોય અને બધા લોકોનું એમાં હોય, કારણ કે આપણે આખા ગુજરાત રાજ્યમાં 2,25,000 ટીચર્સની વચ્ચે કામ કરીએ છીએ, શિક્ષકોની વચ્ચે શિક્ષકગણ બહુ મોટો છે, એટલે એ લોકો સર્વર ઉપર જઈને ખાલી જગ્યાઓની માહિતી અથવા તો દરેક કાર્ય કરી રહ્યા હોય, જોઈ રહ્યા હોય, તો આના કારણે સર્વર થોડું હોય બિઝી, તો ફોટો કે સાઇન અપલોડ કર્યું હોય છતાં પણ ક્યારેક કોઈક એરર આવી ગઈ હોય તો આપને આવી એક સૂચના મળશે જેથી આપને ખ્યાલ આવશે કે મને ફોટો કે સાઇન અથવા તો સારા પસંદગી કે કોઈ બાબત રહી ગઈ છે, અને ત્યારબાદ જ એની પ્રિન્ટ મેળવી શકશો. હવે પ્રિન્ટ ઓપ્શન ઉપર જવા માટે આપણે પ્રિન્ટ લેવા માટે એપ્લિકેશન નંબર, જન્મ તારીખ આપશો એટલે આપને એપ્લિકેશન પ્રિન્ટ કરવા માટે જો આપની સાથે પ્રિન્ટર એટેચ કરેલું હોય તો એ પ્રિન્ટર દ્વારા આપણે પ્રિન્ટ લઈ શકશો બે પેજમાં, નહીં તો જો પ્રિન્ટર ના અવેલેબલ હોય તો આપ PDF સિસ્ટમથી PDF તૈયાર કરી અને પેન ડ્રાઈવમાં લઈ અને જ્યાં પણ પ્રિન્ટરની સગવડ હોય ત્યાં આગળ એ PDFને પ્રિન્ટ કઢાવી અને આગળની કાર્યવાહી કરી શકશો. આ પેજ 1 છે કે જેની અંદર આપની બધી માહિતી જે પ્રિવ્યૂમાં દેખાતી હતી એના કરતાં થોડી વિશેષ માહિતી આમાં હશે. આ પેજ 1નો બીજો ભાગ છે, આપને દેખી શકાય એટલા માટે ફરીથી પેજ 1 કરું.
કે એપ્લિકેશન આપની આ રીતે તૈયાર થઈ ગઈ હશે કે જેમાં બધી જ માહિતી આપે જે આપી છે એ તમામ માહિતી આ એપ્લિકેશનની અંદર છે. આ પેજ વનનો બીજો ભાગ છે કે જેની અંદર આપે જે શાળાની પસંદગી કરી છે એ પણ બતાવશે. ત્યારબાદ આપણે એક પ્રમાણપત્ર આપવાનું છે અને એ પ્રમાણપત્ર એટલે કે આપ જે એપ્લિકેશન પ્રિન્ટ કરી લો એ એપ્લિકેશન પ્રિન્ટ થયા પછી અને એ એપ્લિકેશન બે કોપીમાં પ્રિન્ટ કરો, એક કોપી આપની પાસે રાખવા માટે અને એક કોપી તાલુકા ટીપીઓ અને શ્રીને જમા કરાવવા માટે. હવે આની અંદર આપ જોઈ શકો છો કે આપની સહી પણ આવી ગઈ છે, આગળ ફોટો પણ આવી ગયો છે. અહીંયા મુખ્ય શિક્ષકનો સહી સિક્કો જરૂરી છે. જે ટીપીઓ શ્રી સાથે જાય આ એપ્લિકેશન જેમની પાસે જશે એ લોકો આપની સર્વિસ બુક અથવા આપના ડેટા સાથે આ એપ્લિકેશનને ચેક કરશે અને ચેક કર્યા પછી એમને કંઈક જણાય, જે બાબત જણાય એ જ બાબતની અહીંયા ધ્યાન દોરશે અને એપ્લિકેશનને મંજૂર કરશે. જો એપ્લિકેશન ના મંજૂર કરવા લાયક હોય તો એને માટેના કારણો એ ટીપીઓ શ્રી આપશે અને એ કારણો આપને સ્ટેટસ છેલ્લે વાત કરીએ છીએ એમાં આપને જોવા મળશે કે આપની એપ્લિકેશન કઈ બાબતે સ્વીકારવામાં આવેલ નથી. જમણી બાજુ તાલુકા ટીપીઓની સહી છે અથવા શાસન અધિકારી નગરપાલિકા મહાનગરપાલિકામાં શાસન અધિકારીની સહી છે. આ સહી મેળવી અને ત્યારબાદ અરજીની પહોંચ એટલે કે આ જે ઉપરનો આખો જે ભાગ હતો એ ભાગ આપણે જમા કરાવવાનો છે અને જે નીચેનો ભાગ છે અત્યારે હાલ અરજીની પહોંચ તરીકેનો એની અંદર જે આપ તાલુકામાં અથવા તો શાસન અધિકારી શ્રી જોડે અરજી જમા કરાવો છો તો એ જમા કરાયાની પહોંચ આપને આપશે. તો એ પહોંચ પણ આમાં આપણે પ્રિન્ટ કરી લીધેલી છે કે એ પહોંચ સહી કર્યા પછી આપને મળી જશે. આ પહોંચ આપણે સાચવી રાખવાની, જેમાં બધી ઇન્ફોર્મેશન આપેલી જ છે. આપનું નામ, આપની કઈ પ્રકારની બદલી છે, એપ્લિકેશન નંબર છે, આ દરેક બાબતો લખેલી છે અને એમને કોઈ રિમાર્ક કે નોંધ કરવાની જરૂર પડે તો બાજુમાં નોંધ કરવા માટેની સૂચના પણ આપેલી છે. ટીપીઓ શ્રીની બાબત છે. આ જે સ્ક્રીન છે એ બતાવે છે અહીંયા આપણે ફોર્મ ટીપીઓ